મારું નામ ચંદુભાઈ ગોવિંદભાઈ પટેલ. હું પહેલાં નર્મદા નિગમનો એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતો, અત્યારે હાલ ગાંધીનગરમાં રહું છું. બે એક વર્ષ પહેલાં જ્યારે ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે જોઈન્ટમાં દુખાવો થતા ત્યાં ડૉક્ટરને પાસે બતાવવા ગયા. ખબર જ નહોતી બાકી કે આ ગાઉટ કહેવાય. ડૉક્ટરે કહ્યું કે આ ગાઉટ છે અને બહુ દુખાવો એટલો પેઇન થાય કે પથારીમાંથી પગ પણ નીચે ના મૂકાશે. એ ડૉક્ટરને ટેસ્ટ કરાવ્યા, લેબોરેટરી ટેસ્ટ. એમાં યુરિક એસિડ આંખની આજુબાજુમાં આવ્યો. પછી એમણે મને લંગઆઉટ કરીને ત્યાંની ગોળી આપી. તે ગોળી અઠવાડિયું ખાધી, એમાં આરામ થયો. પણ એમણે એમ કહ્યું ફરીથી થાય તો આ ગોળી લેવી. એના પછી હું ફરીથી ઓસ્ટ્રેલિયા ગયો. ફરીથી એક વખત મને એવું થયું 1.5 વર્ષ પહેલાં. પણ અહીંયા ઇન્ડિયા આવ્યા તો મેં અમે 2-3 હિન્દી ડૉક્ટરોને બતાવ્યું તો એ લોકોએ જાયરોનિક અને એલોપેરિનો અને બીજી એક ગોળી દુખાવો થાય તો લેવાની. પણ 3-3 ડૉક્ટરોએ મને એવું કહ્યું કે તમારે જાયરોનિક તો સવાર સાંજ લેવી જ પડશે. એટલે પછી મને આમ થોડું હોમિયોપેથીની વાત થઈ તો મને ડૉક્ટર પંકજ દર્જી હોમિયોપેથી પ્રમુખ હોમિયોપેથીમાં ગયો. એમણે મને દવા આપી. થોડોક ટાઈમ તેની દવા ચાલુ રાખવાનું કહ્યું એલોપેથી. અઠવાડિયા પછી મને દવા બંધ કરવાનું કહ્યું. મેં લગભગ 2-1 મહિના રેગ્યુલર દવા લીધી. પણ એ પછી 1.5 વર્ષથી હજી મને કોઈ પણ દુખાવો થયો નથી અને હું એલોપેથી દવા પણ કોઈ લેતો નથી. યુરિક એસિડનું લેવલ 4ની આજુબાજુ મળે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રમુખ હોમિયોપેથી લોકો વધારે ને વધારે સારવાર લે અને એમની પ્રગતિ થાય. એ જ પ્રમુખ મારા ચાલુ કરાવે.